જય સ્વામિનારાયણ મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સમાં જી અને નીટનો સૌથી પહેલો લેક્ચર શરૂ કરી રહ્યા છીએ અને એ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણું સૌથી પહેલું કદમ છે. મિત્રો, સૌથી પહેલાં ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ આવશે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો મતલબ જ એવો છે કે આ સંયોજનો મુખ્યત્વે કાર્બન અને હાઇડ્રોજન ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, હેલોજનના બનેલા હોય છે. દરેકનો એક અલગ વર્ગીકરણ જ હોય છે. મિત્રો, આપણે સૌથી પહેલાં આજે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન ઉપરાંતના આ સંયોજનો કયા પ્રકારે વર્ગીકૃત કરી શકાય એની સૌથી બેઝિક માહિતી લેવા જઈ રહ્યા છીએ. મિત્રો, કાર્બનિક સંયોજનોને મુખ્યત્વે બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય. એલિફેટિક એટલે કે બિનચક્રિય અને એરોમેટિક એટલે કે ચક્રિય. એલિફેટિક સંયોજનોમાં મુખ્યત્વે કાર્બન કાર્બન એકબીજા સાથે, કાર્બન પરમાણુઓ બીજા પરમાણુઓ સાથે જોડાયેલા હોય છે, એટલે કે કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાય છે અને લાંબી શૃંખલા બનાવે છે. જેમ કે એક કાર્બન બીજા કાર્બન સાથે જોડાય, બીજો ત્રીજા સાથે જોડાય, ત્રીજો ચોથા સાથે જોડાય, આવી લાંબી શૃંખલા જોડાય અને સરળ શૃંખલા હોય તો એને એલિફેટિક સંયોજનો કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે મેં અહીં જે સૂત્ર લખ્યું છે એ છે બ્યુટેનનું સૂત્ર, CH3 CH2 CH2 CH3. આ બ્યુટેન છે. તમે બધા મિથેન, ઇથેન, પ્રોપેનના સૂત્રો જાણો જ છો. જેમ કે મિથેન એટલે CH4 લખી શકાય, ઇથેન એટલે CH3 CH3 એટલે કે CH2 C2H6 ઇથેન લખી શકાય. આવી રીતે આપણે 10 કાર્બન સુધીના નામો આવડે છે. હવે આવે છે મિત્રો એરોમેટિક સંયોજનો. સાયક્લિક સંયોજનો કોને કહેવામાં આવે? તો સાયક્લિક સંયોજનો એટલે કે એરોમેટિક સંયોજનોની અંદર ખાસ કરીને કાર્બન કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાય, કાર્બન પરમાણુ એકબીજા સાથે જોડાય અને ચક્રીય રચના બનાવતા હોય છે. જે ચક્રીય રચના બનાવે એને એરોમેટિક સંયોજનો કહેવામાં આવે છે, અથવા તો એને ચક્રીય સંયોજનો પણ કહી શકાય. ચક્રીય સંયોજનો સીધો એરોમેટિક લાક્ષણિકતા દરેક દર્શાવવું જરૂરી હોતું નથી. એટલે કે એરોમેટિક લાક્ષણિકતા માટે ઘણા કારણો જવાબદાર હોય છે, જે આપણે પાછળથી જોઈએ છીએ. સૌથી પહેલાં તો સાયક્લિક સંયોજનો છે એને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે. એક છે હોમોસાયક્લિક એટલે કે કાર્બોસાયક્લિક સંયોજનો અને બીજું છે હિટરોસાયક્લિક સંયોજનો. કાર્બોસાયક્લિક સંયોજનોનો મિત્રો એક જ અર્થ નીકળી શકે કે અહીં જે ચક્રીય રચના છે એ ચક્રીય રચના એ માત્ર કાર્બન જ ધરાવતી હોય છે. એવી ચક્રીય રચના ધરાવતા સંયોજનો હોય એને કાર્બોસાયક્લિક સંયોજનોમાં મૂકવામાં આવે છે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આના બે પ્રકાર છે. એક છે એલિસાયક્લિક સંયોજનો અને બીજું છે એરોમેટિક સંયોજનો. એલિસાયક્લિક સંયોજનો કોને કહેવાય? તો એલિસાયક્લિક સંયોજનોની અંદર ખાસ નોંધ એ છે કે 3 કે તેથી વધુ કાર્બન ધરાવતી ચક્રીય રચના હોય છે. 3 કે તેથી વધુ કાર્બન ધરાવતી ચક્રીય રચના હોય છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું તો માની લો કે આ જે ટ્રાયંગલ દોરું છું, જો તમે એને વિચારો તો આ CH2 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 છે, એટલે કે સાયક્લોપ્રોપેન છે, આ સાયક્લોબ્યુટેન છે, આ સાયક્લોપેન્ટેન છે, આ સાયક્લોહેક્ઝેન છે. મિત્રો, આ બધા એલિસાયક્લિક સંયોજનો કહેવાય કે જેની અંદર ખાસ આપણે એમ કહી શકીએ કે 3 કે તેથી વધુ કાર્બન ધરાવતી ચક્રીય રચના છે. એટલે આવા સંયોજનો જે છે એ સંયોજનો એલિસાયક્લિક હાઇડ્રોકાર્બનમાં આવે, અને આ એરોમેટિક લાક્ષણિકતા નથી પરંતુ ચક્રીય સંયોજનો ખરા. હવે આવે છે હિટરોસાયક્લિક સંયોજનોમાં. હિટરોસાયક્લિક સંયોજનો કોને કહેવામાં આવે? તો હિટરોસાયક્લિક સંયોજનો, હજી એક આનો એક બીજો ભાગ આપણે એરોમેટિક અહીં બાકી રાખ્યો, એરોમેટિક સંયોજનો પણ એ જ છે, કાર્બનની બનેલી જ સંયોજનિક રચના છે જેની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ઉપરાંત કાર્બન કાર્બન ડબલ બોન્ડ હોય છે. જેમ કે તેનું બેસ્ટ ઉદાહરણ તમે જાણો છો એમ કે બેન્ઝીન એ કાર્બનિક સંયોજન પણ કહેવાય અને એરોમેટિક સંયોજન પણ કહેવાય. અહીં બધા જ કાર્બન જ છે એટલે એને
કાર્બનિક સંયોજનોમાં એરોમેટિક લાક્ષણિકતા ધરાવતું કાર્બોસાયક્લિક સંયોજન કહી શકાય. કેમ કે કાર્બોસાયક્લિક શા માટે? તો કે બધા જ કાર્બન છે. એરોમેટિક શા માટે? તો કે સિંગલ બોન્ડ અને ડબલ બોન્ડ એકાંતર રીતે ગોઠવાયેલા છે. એની બીજી શરતો પણ આવે છે જે આપણે પાછળથી જોઈશું. મિત્રો, હવે બીજો ભાગ આવે છે હિટરોસાયક્લિક સંયોજનોનો. હિટરોસાયક્લિક સંયોજનો કયા કહેવાય? જેને વિષમચક્રિય સંયોજનો પણ કહી શકાય. ખાસ યાદ રાખજો મિત્રો, વિષમચક્રિય સંયોજનો. આ વિષમચક્રિય સંયોજનો શા માટે? તો આ સંયોજનોની અંદર કાર્બન ઉપરાંત બીજા કોઈ પરમાણુઓ હોય છે. કાર્બન ઉપરાંત ઓક્સિજન હોઈ શકે, નાઇટ્રોજન હોઈ શકે, સલ્ફર પણ હોઈ શકે, આવા પરમાણુઓ અંદર હોય છે. આથી ચક્રીય રચનાને હિટરોસાયક્લિક સંયોજનો કહેવામાં આવે છે. હિટરોસાયક્લિક સંયોજનોના આપણે બે ભાગ પાડી શકીએ, એલિસાયક્લિક અને એરોમેટિક. એરોમેટિક અહીંયા જે એરોમેટિક હતું મિત્રો, એ જ એરોમેટિક અહીંયા પણ છે, પણ અહીં કાર્બન કાર્બનનું ચક્કરડું છે અને અહીં કાર્બન ઉપરાંત ઓક્સિજન, નાઇટ્રોજન કે સલ્ફર હોય છે. હવે એમાં એલિસાયક્લિક સંયોજનો અને એરોમેટિક સંયોજનો, એલિસાયક્લિક અને પાછું હિટરોસાયક્લિક એમ, એટલે એવા સંયોજનોમાં જો ઉદાહરણ આપીએ તો આપણે હમણાં જ જોયું કે ત્રણ કાર્બનની જે ચક્રીય રચના હતી એમાં એક કાર્બનના સ્થાને આપણે ઓક્સિજનને મૂકી દઈએ. જેમ કે પાંચ કાર્બનની આ ચક્રીય રચના હતી એમાં એક અહીંયા ઓક્સિજન મૂકી દઈએ. તો મિત્રો, આવા સંયોજનો કે જેને આને ઇપોક્સી ઇથેન કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, આને શું કહીશું આપણે? ઇપોક્સી ઇથેન કહીશું. આને ટેટ્રાહાઇડ્રોફ્યુરાન કહેવામાં આવે. ઇંગ્લિશમાં એને THF વડે દર્શાવાય છે, ટેટ્રાહાઇડ્રોફ્યુરાન. એવી જ રીતે માની લો કે આ છ ચક્કરડું હતું એની અંદર આપણે જો બે ઓક્સિજન મૂકી દઈએ તો મિત્રો આને 1,4-dioxane કહેવામાં આવે છે. 1,4-dioxane તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આ બધા જ એ એલિસાયક્લિક હિટરોસાયક્લિક કમ્પાઉન્ડ કહેવાય. હિટરોસાયક્લિક એટલે વિષમચક્રિય, જેમાં કાર્બન ઉપરાંત એક બીજો પરમાણુ પણ હોય છે. હવે આવે છે એરોમેટિક સંયોજનો. હિટરોસાયક્લિક પણ એરોમેટિક. મિત્રો, ખાસ યાદ રાખજો કે જેની અંદર એરોમેટિક સંયોજનો છે એમાં આ જ સંયોજનોમાં આવું પણ લખવું પડે, ડબલ બોન્ડ. કાર્બન કાર્બન સિંગલ બોન્ડ, કાર્બન કાર્બન ડબલ બોન્ડ. આ ફ્યુરાનનું સૂત્ર છે જે વિષમચક્રિય હોવા છતાં વિષમચક્રિય હોવા છતાં એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. એરોમેટિક લાક્ષણિકતા માટે એનો કાર્બન પરમાણુ sp2 સંકૃત હોવો જોઈએ, બીજું તે સમતલીય રચના ધરાવતું હોવું જોઈએ, અને એ 4n+2 પાઇ ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતું હોવું જોઈએ. તો એને એરોમેટિક લાક્ષણિકતાવાળું કહી શકાય. ફરીથી એકવાર, કાર્બન sp2 સંકૃત હોવો જોઈએ, બંધારણ સમતલીય હોવું જોઈએ, અને પાઇ ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં 4n+2 જેટલી હોવી જોઈએ. તો એને શું કહેવામાં આવે છે? એરોમેટિક લાક્ષણિકતા કહેવામાં આવે છે. મિત્રો, અહીં તમે જુઓ તો અહીં 4n+2 મુજબ પહેલાં તો sp2 સંકરણ છે બધા કાર્બનોમાં, એટલે એને એમ કહી શકાય કે અહીં 2+2=4 અને આના 2 ઇલેક્ટ્રોન એના સ્પંદનની અંદર ભાગ લે એટલે આને એરોમેટિક લાક્ષણિકતા ટોટલ 6 ઇલેક્ટ્રોન થઈ જાય છે. ચક્રની સંખ્યા એક જ ગણીએ તો 4n+2 એટલે 4n+2 એટલે કે 4+2=6 ઇલેક્ટ્રોન થવા જોઈએ. n બરાબર ચક્રની સંખ્યા અથવા તો રિંગની સંખ્યા. n એ શું દર્શાવે છે? તો કે રિંગની સંખ્યા દર્શાવે છે. એવું જ તમે બીજામાં પણ ગણી શકો. દાખલા તરીકે પિરિડીન છે, C5H5N. તો આ એકાંતરિત દ્વિબંધ છે, એકાંતરિત દ્વિબંધ છે, અને આનું અણુસૂત્ર છે C5H5N. આનું નામ છે પિરિડીન, જે 4n+2 મુજબ તમે જુઓ તો બધા જ કાર્બન sp2 સંકૃત છે. બીજું, પાઇ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 છે, જે અહીં તમને 4n+2 નિયમનું પાલન કરે છે. આથી આ એરોમેટિક લાક્ષણિકતા ધરાવે છે. બરાબર છે મિત્રો? હજુ આનો ડિટેલ અભ્યાસ આવશે આગળ. અત્યારે આપણે શરૂઆતમાં ખાલી એરોમેટિક શું છે એની જ વાત કરીએ છીએ. હવે આવે છે એરોમેટિક સંયોજનોમાં પાછા બે પ્રકાર છે, બેન્ઝેનોઇડ અને નોન બેન્ઝેનોઇડ. મિત્રો, બેન્ઝેનોઇડ એટલે બેન્ઝીન વલય ધરાવતું હોવું જોઈએ. બેન્ઝીન વલય ધરાવતા સંયોજનો હોવા જોઈએ.
અને નોન બેન્ઝેનોઇડ એટલે બેન્ઝીન વલય ધરાવતું નથી. બરાબર છે. અહીં મિત્રો તમે બેન્ઝેનોઇડ તરીકે તમે બેન્ઝીન, નેફથેલિન, એન્થ્રેસિન વગેરેને તમે લઈ શકો છો. આ બેન્ઝીન છે, પછી બે ચક્ર ભેગા થાય એટલે નેફથેલિન બને છે, પછી એન્થ્રેસિન આવે છે, ત્રણ લાઇનમાં ભેગા થાય એટલે એન્થ્રેસિન, બેની ઉપર એક ચક્કરડું દોરીએ, જેમ કે હું અત્યારે અહીંયા દોરી રહ્યો છું. આ બે રિંગ બેન્ઝીન વલયની બાજુ બાજુમાં છે, એક એની ઉપર છે, તો ફિનાન્થ્રિન છે. આ બેન્ઝીનના આ ભાગને આપણે અહીંયા દોરી દઈએ. બરાબર છે મિત્રો. તો આ બેન્ઝીન, નેફ્થેલિન, એન્થ્રાસિન, ફિનાન્થ્રિન આવા બધા જે ચક્કરડાઓ છે, મતલબ એક કરતાં વધુ બેન્ઝીન વલયો ધરાવે છે, એ બધા બેન્ઝેનોઇડ છે. આને પોલીબેન્ઝીન્સ પણ કહેવાય. હવે બેન્ઝીનની ઉપર કોઈ OH, NO2 કોઈ સમૂહ લાગે તો પણ એને બેન્ઝેનોઇડ જ કહેવામાં આવે છે. હવે બેન્ઝેનોઇડ ન હોય એવા કયા? દાખલા તરીકે બેન્ઝેનોઇડ ન હોય તો એવા સંયોજનો જો દોરીએ તો એ ટ્રોપોલોન કહી શકાય. ટ્રોપોલોન એ શું છે? તો કે આ બેન્ઝીન જેવું જ દેખાય પણ એમાં એક કાર્બનની સંખ્યા વધારે છે. બેન્ઝીન જેવું જ દેખાય પરંતુ એમાં એક કાર્બનની સંખ્યા વધારે છે. એટલે હું અહીંયા તમને ડોટ ટપકા ઘૂંટીને બતાવું છું. આ એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ અને આ સાત. સાત બેન્ઝીન વલય છે, જેમાં તમે અહીંયા અને અહીંયા ડબલ બોન્ડ મૂકી દો, વચ્ચે એક અહીંયા એક ડબલ બોન્ડ મૂકી દો, અહીંયા એક ડબલ બોન્ડ O જોડી દો, તો આને ટ્રોપોલોન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો તમે જોઈ શકો છો કે કાર્બનની બનેલી જ વલય રચના છે પણ બેન્ઝીન વલય છે નહીં. બરાબર છે. હવે મિત્રો આવે છે ક્રિયાશીલ સમૂહના આધારે વર્ગીકરણ. મિત્રો ક્રિયાશીલ સમૂહના આધારે જો વર્ગીકરણ જોઈએ તો કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ધરાવતા હોય એવા બધા જ સંયોજનોને આલ્કેન સંયોજનો કહેવાય. એવી જ રીતે કાર્બન કાર્બન ડબલ બોન્ડ ધરાવતા હોય એવા બધા જ સંયોજનોને આલ્કીન સંયોજનો કહેવાય. તેવી જ રીતે કાર્બન કાર્બન ટ્રિપલ બોન્ડ ધરાવતા સંયોજનો હોય તો એને આલ્કાઇન સંયોજનો કહેવાય. મિત્રો ઓક્સિજનયુક્ત સંયોજનો આપણે આખા 12મા ધોરણની અંદર ભણવાના છીએ, જેની અંદર ઓક્સિજનયુક્ત સંયોજનોમાં પહેલો સમૂહ આવે આલ્કોહોલ, પછી આવે છે આલ્ડિહાઇડ, પછી આવે છે કિટોન, પછી આવે છે ઇથર, પછી આવે છે કાર્બોક્સિલિક એસિડ. આ બધા જ સંયોજનો એ ઓક્સિજનયુક્ત સમૂહ છે. એવી જ રીતે હેલોજન ધરાવતા સમૂહ કયા કયા હોઈ શકે? તો કે હેલાઇડ સંયોજનો હોઈ શકે, જેમાં ફ્લોરિન હોય તો ફ્લોરાઇડ, ક્લોરિન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ અને આયોડિન હોય તો આયોડાઇડ. એવી જ રીતે COX સમૂહ હોય તો એને એસિડ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે, અથવા કાર્બોનિલ હેલાઇડ પણ કહી શકાય. અહીં આપણે ક્લોરાઇડ એટલા માટે મૂકીએ છીએ, જનરલી આપણે અહીંયા CL મૂકીએ તો ક્લોરાઇડ, બ્રોમિન મૂકીએ તો બ્રોમાઇડ, આયોડિન મૂકીએ તો આયોડાઇડ. એટલે એકચ્યુઅલ બોલવું જોઈએ એસિડ હેલાઇડ, પણ મેં અહીંયા CL લખી દીધું એટલે હું બોલી દઉં છું એસિડ ક્લોરાઇડ. બરાબર છે મિત્રો. હવે એવી જ રીતે આવે છે સલ્ફરયુક્ત. અહીં ઉપર જેટલી જગ્યાએ તમને O દેખાય છે તેમાં ઘણી જગ્યાએ તમે S મૂકી દો સલ્ફરયુક્ત. SH હોય તો આને થાયોલ કહેવામાં આવે. આલ્કોહોલની જગ્યાએ શું બોલાય છે? થાયોલ. એવી જ રીતે જો C ડબલ બોન્ડ ઓની જગ્યાએ S હોય તો આને થાયોકિટોન બોલવામાં આવે છે. શું બોલાશે? થાયોકિટોન. એવી જ રીતે જો આ ઇથર હતું, હવે અહીંયા જો આપણે S લખી દઈએ તો આને થાયો ઇથર કહેવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો આપણે SO3H સમૂહ ખૂબ જ જાણીતો છે, જે સલ્ફરયુક્ત સમૂહ છે, જેને સલ્ફોનિક એસિડ સમૂહ કહેવામાં આવે છે. સલ્ફોનિક એસિડ. તો મિત્રો આ થયું સમૂહના આધારે વર્ગીકરણ. હવે આવે છે નાઇટ્રોજનયુક્ત. નાઇટ્રોજનયુક્તમાં સૌથી ફેમસ સમૂહ છે નાઇટ્રો સમૂહ, એટલે એને નાઇટ્રોજન સંયોજનો કહેવામાં આવે છે.
પછી NH2 આવે તો એને એમાઇન સંયોજનો કહેવાય, CO NH2 આવે તો આને એમાઇડ સંયોજનો કહેવાય. એમાઇન સંયોજનોમાં પણ પાછા પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી એમ ત્રણ એમાઇન આવશે. બીજા નાઇટ્રો સમૂહ ધરાવતો નાઇટ્રોજનયુક્ત હોય તો સાયનાઇડ એટલે કે નાઇટ્રાઇલ સમૂહ છે, સાયનાઇડ અથવા નાઇટ્રાઇલ સંયોજનો બનશે. તો આ બધા જ સંયોજનોના આધારે વર્ગીકરણ થયું. તમે ફરીથી એકવાર જોઈ લો મિત્રો, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન. ઓક્સિજનયુક્ત તત્વ હોય તો ચાર સંયોજનોના નામ લખ્યા છે, આલ્કોહોલ, આલ્ડિહાઇડ, કીટોન, ઇથર અને કાર્બોક્ઝિલિક એસિડ. હેલોજનયુક્ત હોય તો હેલાઇડ, એસિડ હેલાઇડ અથવા એસિડ ક્લોરાઇડ. સલ્ફરયુક્ત, આ સંયોજનોના નામ ખાસ યાદ રાખવાના, ઓએચની જગ્યાએ જો એસએચ લખેલું હોય, ઓની જગ્યાએ એસ, તો એને થાયોલ કહેવામાં આવે. પહેલાંમાં આલ્કોહોલ હતો, આને થાયોલ કહેવાય. એવી રીતે કીટોનનો ઓ કાઢીને એસ લગાડીએ તો થાયો કીટોન, ઇથરનો ઓ કાઢીને એસ મૂકીએ તો એને થાયો ઇથર કહેવાય. એક આ સ્પેશિયલ સમૂહ છે એસઓ થ્રી એચ, જેને સલ્ફોનિક એસિડ તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ આવે છે નાઇટ્રો સંયોજનો, નાઇટ્રોજનયુક્ત. તો નાઇટ્રોજનયુક્ત આપણે ત્રણ નામ, ચાર નામ આપ્યા. પહેલું છે નાઇટ્રો સંયોજન, બીજું છે એમાઇન સંયોજન, ત્રીજું છે એમાઇડ, ચોથું છે સાયનાઇડ. આ બધા સંયોજનોના ગ્રુપના આધારે વર્ગીકરણ થયું. હવે મિત્રો આવે છે સિગ્મા બંધ અને પાઇ બંધ. આપણે જાણીએ છીએ કે કાર્બન કાર્બન જ્યારે બંધ ધરી ઉપર બંધનું નિર્માણ થાય, બંધ ધરી પર નિર્માણ થાય, બંધ બને, એટલે કે કાર્બન પરમાણુ અને બીજા કાર્બનના કેન્દ્રને જોડતી આ રેખા ઉપર જ્યારે કક્ષકોનું સંમિશ્રણ થાય અને જે બંધ બને એને આપણે સિગ્મા બંધ કહીએ છીએ. કાર્બનની રહેલી પી કક્ષક કે જે સમતલને લંબરૂપે ગોઠવાયેલી હોય અને એનું સંમિશ્રણ થાય ઉપર અને નીચે, ત્યારે જે બંધ બને એને આપણે પાયબંધ કહીએ છીએ. તો મિત્રો, સિગ્મા બંધ અને પાયબંધની ગણતરી કરવી એ આપણા માટે ખૂબ જ અગત્યનું હોય છે. હવે જો કોઈ પણ કાર્બન જે છે એ જનરલી હાઇડ્રોજન સાથે જોડાતો હોય, ત્યારે કાર્બનની પી કક્ષક અને હાઇડ્રોજનની એસ કક્ષકનું સંમિશ્રણ થઈને હંમેશા સિગ્મા બંધ જ બને છે. પણ બે કાર્બન કાર્બન વચ્ચે સિગ્મા બંધ કેટલા અને પાયબંધ કેટલા એ જો ગણતરી કરવી હોય તો એને માટે આપણે એના સંકરણને ખાસ ધ્યાનમાં લેવું પડશે. મિત્રો, કાર્બનની અંદર ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો, 1s2 2s2 2p2, એટલે કે આ s કક્ષક અને આ p ની ત્રણ ખાલી કક્ષકો. અત્યારે મેં બધી જ ખાલી દોરેલી છે, પણ જ્યારે આ કાર્બન ઉત્તેજિત થાય ત્યારે આ 2s નો એક ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં જાય છે, પરિણામે ચારે ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન બને છે. અહીંથી આ s અને આ 3p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈને ત્રણ પ્રકારના સંકરણ બને, જે એક sp3, બીજું છે sp2 અને ત્રીજું છે sp. મિત્રો, sp3 સંકરણ થાય એટલે કાર્બનની એક 2s કક્ષક લે છે ભાગ અને ત્રણ 2p કક્ષકો ભાગ લે છે, અને કુલ ચાર સંકૃત કક્ષકો બને છે. આ ચાર સંકૃત કક્ષકો બને જેને આપણે sp3 સંકરણ કહીએ છીએ. એટલે કે જે કાર્બનની ફરતે ચારે ચાર સિંગલ બોન્ડ હોય, ચારે ચાર સિગ્મા બંધ હોય, એને sp3 સંકૃત કક્ષકો કહેવામાં આવે છે, અથવા sp3 કાર્બન કહેવાય છે. આપણે ખાસ ઊંધું વિચારીએ કે જ્યાં સિગ્મા બંધ છે ચારે ચાર, ત્યાં sp3 છે, સંકરણ શોધવાની ખાસ કોશિશ કરીએ છીએ. હવે એમ પણ બોલી શકો, જે કાર્બન sp3 સંકૃત કક્ષક છે તો એની ફરતે ચાર સિગ્મા બંધ હોવા જોઈએ. એવી જ રીતે sp2, તો કે એક 2s કક્ષક ભાગ લે અને બે 2p કક્ષકો ભાગ લે, તેના લીધે જે ત્રણ કક્ષકો બને સંકૃત કક્ષકોનું નિર્માણ કરે એને sp2 સંકરણ કહેવામાં આવે છે. અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે કાર્બનની ફરતે ત્રણ સિગ્મા બંધ હશે અને એક પાય બંધ હશે. આ ત્રણ સિગ્મા બંધ છે અને એક પાય બંધ છે, એટલે કે એવા કાર્બનના કે જેમાં sp2 સંકરણ થયું હોય એવા કાર્બનની ફરતે ત્રણ સિગ્મા બંધ અને એક પાય બંધ હશે, ખાસ યાદ રાખજો. એવી જ રીતે બાજુમાં વિચારી sp સંકરણ, જેમાં એક 2s કક્ષક અને એક કાર્બનની 2p કક્ષક, એક 2p કક્ષકનું સંમિશ્રણ થાય, ત્યારે જે sp સંકરણ થાય તો એની અંદર કાર્બનની ફરતે
બે સિગ્મા બંધ અને બે પાયબંધ હોવા જોઈએ, મતલબ કે બે પાયબંધ હોય અને બે સિગ્મા બંધ હોય તો સમજવાનું કે એવા કાર્બનની અંદર એસપી સંકરણ થયેલું હોવું જોઈએ. ઘણીવાર એક જ બાજુ ત્રણ બંધ ન હોવાને બદલે એક જ કાર્બનની બંને બાજુ બે ડબલ બોન્ડ હોય. જો દાખલા તરીકે હું તમને આવી રીતે લખીને આપું, CH2, તો મિત્રો આ કાર્બનની ફરતે એક સિગ્મા, બીજા બે હાઇડ્રોજનના સિગ્મા, એટલે અહીં તમે જુઓ તો ત્રણ સિગ્મા બંધ અને આ એક પાઈ બંધ છે, મતલબ આને sp2 સંકરણ કહેવાય. પણ આ કાર્બનની ફરતે જુઓ તો બે સિગ્મા છે અને બે પાઈ છે, મતલબ કે બે સિગ્મા અને બે પાઈ છે, મતલબ આમાં સંકરણ થયું છે sp. હવે આ કાર્બનની વાત કરીએ તો અહીં પણ પાઈ બંધ છે, અહીં સિગ્મા બંધ છે અને બે હાઇડ્રોજનના બીજા બે સિગ્મા, એટલે આ કાર્બન માટે ત્રણ સિગ્મા અને એક પાઈ છે, માટે આને કહેવામાં આવે sp2 સંકરણ. તો તમે સમજી ગયા છો મિત્રો, અહીં sp2 સંકરણ છે, અહીં sp સંકરણ છે અને અહીં sp2 સંકરણ છે. જો કાર્બનની બંને બાજુ એટલે કે ફરતા બે પાઈ અને બે સિગ્મા હોય તો sp, એક પાઈ અને ત્રણ સિગ્મા હોય તો sp2, અને જો કાર્બનની ફરતે ચારે ચાર સિગ્મા હોય તો એને sp3 કહેવાય. દાખલા તરીકે હું અહીંયા હજુ એક કાર્બન જોડીને અહીંયા CH3 લખી દઉં, તો આ કાર્બનની ફરતે ચારે ચાર સિગ્મા બંધ છે, માટે આમાં સંકરણ sp3 થાય. આપ સમજી ગયા હશો હું શું સમજાવવા માગું છું. દાખલા તરીકે હવે આપણે એવું જ કોઈ સંયોજન વિચારીએ. દાખલા તરીકે બેન્ઝીનને હું દોરું છું, ખાસ તમે જોજો. અહીં આ બેન્ઝીન છે જેનું અણુસૂત્ર છે C6H6. બેન્ઝીનને દોરીએ ત્યારે આપણે હેક્ઝાગોન એકાંતરિત દ્વિબંધ બતાવીએ છીએ, પણ મિત્રો અહીંયા દરેક ખૂણા પર એક એક હાઇડ્રોજન છે, બરાબર છે? આપણે હમણાં જ વાત કરી કે દરેક કાર્બન જે છે એ હાઇડ્રોજન સાથે હંમેશા સિગ્મા બંધથી જ જોડાય છે. મતલબ કે બેન્ઝીનની અંદર આ ત્રણ ડબલ બોન્ડનો એક એક જે છે એ ત્રણ પાય બંધ છે, તો મતલબ કે ત્રણ પાય બંધ છે. અને સિગ્મા બંધ કેટલા છે? તો અહીં એક, આ બે, આ ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, સાત, આઠ, નવ, દસ, અગિયાર ને બાર. તો 12 જેટલા સિગ્મા બંધ છે. મિત્રો સૌથી પહેલો જ ગુજકેટ MCQ GNET MCQ બની જાય કે જે બેન્ઝીનમાં રહેલા સિગ્મા અને પાયબંધનો ગુણોત્તર કેટલો, તો કે સિગ્મા જેમ પાય કરો તો 12:3 એટલે કે 4:1 કહી શકાય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીં બધા જ સિગ્મા બંધ અને બધા જ પાય બંધ ગણીએ તો જે ડબલ બોન્ડ હોય ત્યાં એક પાય અને એક સિગ્મા ગણાશે, જ્યાં સિંગલ બોન્ડ છે તે સિગ્મા જ ગણાશે, બરાબર છે? મિત્રો હવે અહીંયા કેટલાક સૂત્રો લખેલા છે જેના સિગ્મા બંધ અને પાય બંધની ગણતરી કરીએ. સૂત્ર પહેલું છે C3H3 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ COOH. આ સંયોજનના સિગ્માને પાયબંધ ગણવા માટે તમે આ વિડીયોને અહીંથી પોઝ કરી અને જાતે પહેલાં એના દરેક કાર્બનને છૂટા કરીને ગણતરી કરી જુઓ. તો સી ડબલ બોન્ડ ઓ બોન્ડ OH આવી રીતે લખવું પડશે. આ CH ડબલ બોન્ડ CH બરાબર જ છે, પરંતુ C3H3 આના ત્રણ કાર્બનને જો લાઇનમાં લખવામાં આવે અને હવે તમે એના હાઇડ્રોજનને જો જોઈન કરો તો આ CH3 તમે જો અહીંયા લખી દો CH3, તો તમારે આ બંને કાર્બનના બોન્ડને ડબલ બોન્ડ મૂકવા પડશે મિત્રો. એટલે હું અહીં પહેલાં વચ્ચેના કાર્બનને ડબલ બોન્ડ બે આપી દઉં એટલે CH થઈ જશે, બરાબર છે? અહીંયા 2 લખવું પડે અને અહીં એક એચ મૂકી દઈએ, એટલે કાર્બનિક સંયોજનોના ઉપરના આ ભાગ ના સ્પેર પાર્ટ આટલા છૂટા પાડી દીધા. હવે આ જે છે એની અંદર થતા સંકરણમાં લખીએ તો જો એક સિગ્મા બંધ છે, એક પાઈ બંધ છે, તો મિત્રો અહીં તમે જુઓ તો અહીં કાર્બનની ફરતે એક પાઈ બંધ અને ત્રણ સિગ્મા બંધ થયા, એટલે આ કાર્બનનું સંકરણ sp2 થયું, આ કાર્બનનું સંકરણ sp થયું, આ કાર્બનનું સંકરણ sp2 થયું, આ કાર્બનનું સંકરણ sp2 થયું, અહીં પણ કાર્બનનું સંકરણ sp2 થયું,
અને અહીં પણ કાર્બનનું સંકરણ SP2 થયું. મિત્રો, મેં સંકરણ પણ એટલે જ સમજાવ્યું કે જેથી તમને પાછું યાદ આવી જાય. હવે સિગ્મા પાયબંધની ગણતરી કરીએ તો અહીં પાયબંધની સંખ્યા બરાબર કેટલી અને સિગ્મા બંધની સંખ્યા કેટલી છે તેની ગણતરી કરીએ. પાયબંધ સૌથી પહેલાં ડબલ બોન્ડ હોય ત્યાં એક, ટ્રિપલ બોન્ડ હોય ત્યાં બે. તો અહીં એક પાયબંધ, આ બીજો પાયબંધ, આ ત્રીજો પાયબંધ અને આ ચોથો પાયબંધ, એટલે ચાર પાયબંધ છે. સિગ્મા બંધ હાઇડ્રોજન વત્તા બાજુ બાજુમાં કાર્બન કાર્બન હોય તે, હાઇડ્રોજનના બે વત્તા એક ત્રણ ચાર, હાઇડ્રોજનનો પાંચ છ સાત આઠ નવ દસ, અહીં એક અગિયાર બાર અને ઓ અને એચ વચ્ચેનો તેર, આથી તેર સિગ્મા બંધ થશે. મિત્રો રેડી, જો તમે ડાયરેક્ટ ઉપરના સૂત્રમાં સવાલમાં જુઓ તો તમને સિગ્મા બંધ અને પાયબંધનો કોઈ સીધો આઈડિયા આવશે નહીં. આથી આને આ રીતે છૂટું કરીને જ ગણતરી કરવું પડશે. હવે બીજું સૂત્ર મેં શબ્દમાં લખેલું છે, બ્યુટ વન ઇન. બ્યુટ એટલે ચાર કાર્બન, વન ઇન એટલે વન ઉપર ડબલ બોન્ડ. હવે અહીંયા હાઇડ્રોજન મૂકીએ તો આ રીતના હાઇડ્રોજન મૂકવા પડે. તો હવે પાયબંધ કેટલા આવ્યા? તો કે એક પાયબંધ આવ્યો. સિગ્મા બંધ કેટલા છે? તો કે સિગ્મા બંધ ગણવા માટે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને ત્રણ અગિયાર સિગ્મા બંધ છે. મિત્રો, સિગ્મા બંધ હજુ તમને ખ્યાલ આવી ગયો નહીં હોય તો સાંભળો બરાબર. જેટલા હાઇડ્રોજન હોય એટલા સિગ્મા બંધ તો હોય જ, વત્તા કાર્બન કાર્બન વચ્ચે એક એક સિગ્મા બંધ તો ફરજિયાત આવે જ. એટલે ફરીથી ગણીએ, બે અહીંનો એક ત્રણ, આ હાઇડ્રોજન ચાર, આ એક પાંચ, આ બે હાઇડ્રોજન સાત, આ એક આઠ, આઠ ને ત્રણ અગિયાર, અગિયાર સિગ્મા બંધ છે. સંકરણ વિચારવાનું કે તો મિત્રો કેવી રીતે વિચારશું? અહીં સંકરણ SP2, અહીં પણ SP2, અહીં SP3, અહીં SP3. તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીં સંકરણ તમે બધાનું હવે નક્કી કરી શકો છો. ત્રીજા સંયોજનોની અંદર મિત્ર તમારે આ બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે, એમાં પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાની છે. તો સૌથી પહેલાં પાય બોન્ડ ક્યાં દેખાય છે? તો જ્યાં ડબલ બોન્ડ છે ત્યાં, આ એક, આ બે, આ ત્રણ અને આ ચાર, ચાર પાય બોન્ડ છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા થશે આઠ, કેમ કે દરેક પાય બોન્ડની અંદર બે ઇલેક્ટ્રોન હોય છે. હવે મિત્રો આવે છે, ફરીથી એકવાર દરેકનું સંકરણ જોતા શીખીએ. મિત્રો આ તમારી સામે સવાલ છે, CH2 ડબલ બોન્ડ CH, બોન્ડ CH2, બોન્ડ C, ટ્રિપલ બોન્ડ CH. ચલો આ કાર્બનની ફરતે, આ કાર્બનની ફરતે, અહીં આ બધા જ કાર્બનની ફરતે સિગ્મા અને પાયબંધની સંખ્યા તમે વિચારો. તો અહીં એક પાયબંધ છે એટલે SP2. અહીં પણ આ કાર્બનની આજુબાજુમાં એક જ પાયબંધ છે આ, એટલે આને પણ SP2. આ કાર્બનની બધી બાજુ સિગ્મા બંધ જ છે માટે SP3. અહીં બે પાયબંધ છે માટે SP. અહીં પણ બે પાયબંધ છે માટે SP. તો મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીં કાર્બનની અંદર એક પાયબંધ ફરતે આવે એટલે SP2, આ કાર્બનની આ બાજુ એક પાયબંધ છે એટલે SP2, આ કાર્બનની બધી બાજુ સિગ્મા બંધ જ છે માટે SP3, અને અહીં કાર્બનની ફરતે બે પાયબંધ છે એટલે SP SP સંકરણ થશે.